જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બાસુંદી બનાવીશું. બાસુંદી આપણા ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ ડીશ છે. જ્યારે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, તહેવાર હોય કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આપણે માર્કેટથી બાસુંદી લઈને આવીએ છીએ. પરંતુ માર્કેટની બાસુંદી ખૂબ જ મોંઘી હોય છે અને એની શુદ્ધતાની પણ આપણને ખબર નથી હોતી. તો આજે આપણે બાસુંદી ઘરે જ બનાવીશું એટલે એની શુદ્ધતા પણ જળવાઈ રહે અને જેનો ટેસ્ટ છે એ પણ માર્કેટમાં મળતી બાસુંદી કરતાં ઘણો વધારે સારો હોય છે. તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પર જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. બાસુંદી બેઝિકલી દૂધમાંથી જ બનાવવામાં આવે છે, પરંતુ એમાં ડ્રાયફ્રૂટ અને થોડાક મસાલા પણ એડ કરવામાં આવે છે. તો કયા મસાલા છે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો એની પહેલાં તમને જણાવી દઈએ કે તમે આ વિડીયોને લાઇક કરી દેજો અને જો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો. બાસુંદી બનાવવા માટે કડાઈમાં હું 1/2 લિટર દૂધ ઉમેરું છું. અમૂલનું ફૂલ ફેટ દૂધ લીધું છે મેં અહીંયા, તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. આપણે અહીંયા 1.5 લિટર દૂધની બાસુંદી બનાવીશું, પરંતુ પહેલાં હું અહીંયા 1/2 લિટર ઉમેરું છું અને એમાં હું 150 ગ્રામ આ માવો ઉમેરીશ. આ જે માવો છે એ મોરો માવો છે અને બિલકુલ ફ્રેશ છે અને તાજો છે, તમે જોઈ શકો છો. અને આપણે આ રીતે હાથથી જ મેશ કરીને આમાં ઉમેરીશું. બાસુંદી બનાવવા માટે ફ્રેશ માવાનો જ ઉપયોગ કરવાનો, જેથી કરીને તમે બાસુંદીને શિયાળામાં 6-8 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને યુઝ કરી શકો અને જો ઉનાળો હોય તો 3-4 દિવસમાં જ યુઝ કરી લેવાની. પરંતુ જો માવો ફ્રેશ નહીં હોય તો તમારી બાસુંદી સારી નહીં બને અને જલ્દી ખાટી થઈ જતી હોય છે. અને આપણે આને ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો જેમ જેમ આ ગરમ થઈ રહ્યું છે એમ આપણો જે માવો છે એ દૂધ સાથે સરસ મિક્સ થઈ ગયો છે. આમાં આપણે હવે બાકીનું દૂધ એડ કરી દઈએ. અહીંયા હું 1 લિટર દૂધ એડ કરું છું. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જાયફળનો પાવડર ઉમેરીશું. ત્યારબાદ આપણે એમાં 1/2 ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને આપણે હવે એમાં થોડીક કેસરના દાણા ઉમેરીએ અને થોડોક ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. આનાથી બાસુંદીનો કલર સરસ આવશે. આપણો જે કેસર છે એ પણ કલર તમે જોઈ શકો છો કે છોડી રહ્યું છે, પરંતુ થોડોક કલર એડ કરવાથી બાસુંદીનો કલર વધારે સારો આવતો હોય છે. હવે આપણે આ દૂધને સતત હલાવીશું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા જે આ દૂધ છે એ ઉકળી રહ્યું છે. તો હવે આપણે એમાં 1/2 કપ ખાંડ ઉમેરીશું. ખાંડ આપણે અત્યારે જ ઉમેરવાની છે, પાછળથી નથી ઉમેરવાની. જો તમે ખાંડ પાછળથી ઉમેરશો તો એક વખત ઘટ્ટ થયેલી તમારી બાસુંદી ફરીથી પતલી થઈ જશે, કારણ કે ખાંડ પણ એનું પાણી છોડતી હોય છે. અત્યારે જ ખાંડ ઉમેરી દેવાની અને પછી એને જ્યાં સુધી આપણું દૂધ 1/2 થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું, તો એ સરસ ઘટ્ટ થઈ જશે. આપણે સતત એને હલાવવાનું છે અને ચારે બાજુથી એની મલાઈ આ રીતે કાઢીને એને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણું દૂધ છે એ ઘટ્ટ થવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ જ્યાં સુધી એ 1/2 રહે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. એ પહેલાં આપણે એમાં 2 ચમચી કાજુની કતરણ ઉમેરીએ અને થોડી કતરણ આપણે ગાર્નિશિંગ માટે મૂકી રાખીએ. એ જ રીતે આપણે અહીંયા 2 ચમચી બદામની કતરણ ઉમેરીશું અને થોડીક બદામની કતરણ પણ આપણે સાઈડમાં મૂકી રાખીએ. અને અહીંયા આપણે 1 ચમચી પિસ્તાની કતરણ ઉમેરીશું. થોડાક પિસ્તા પણ આપણે ગાર્નિશિંગ માટે સાઈડમાં મૂકીએ છીએ. હવે આપણે અહીંયા 1 ચમચી ચારોળી ઉમેરવાની છે. ચારોળી જરૂરથી તમે બાસુંદીમાં ઉમેરજો, આનાથી ખૂબ જ સરસ બાસુંદીનો ટેસ્ટ વધી જતો હોય છે. હવે આ બધી વસ્તુ આપણે સરસ હલાવીને મિક્સ કરી લઈએ. ગેસને આપણે લો ટુ મીડિયમ ઉપર રાખીને જ બાસુંદીને પકાવવાની છે અને અત્યારે આપણે એમાં થોડીક જાવિત્રી ઉમેરીએ છીએ અને જાવિત્રીને હું આ રીતે હાથથી તોડીને જ એમાં ઉમેરી રહી છું. આને આપણે સતત હલાવવાનું છે, એ નીચેથી બળવી ના જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ટેસ્ટ એનો આખો બદલાઈ જશે અને ખાવાની મજા નહીં આવે. લગભગ 20-25 મિનિટમાં જ આપણી જે બાસુંદી છે એ સરસ ઘટ્ટ થઈ ગઈ છે અને જે દૂધ છે એ પણ 1/2 થઈ ગયું છે. ખૂબ જ સરસ બાસુંદી બનીને તૈયાર થઈ છે. અહીંયા
આ બાસુંદીને તમે ફ્રીજમાં મૂકીને ઠંડી સર્વ કરી શકો છો અને તમે એને આ રીતે ગરમ પણ સર્વ કરી શકો છો. બંને રીતે એ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો મિત્રો, કેવી લાગી તમને આ રેસીપી પ્લીઝ મને કમેન્ટ્સમાં લખીને જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.